चरण कमलों मारा कोटी कोटी प्रणाम छे के संसार की उत्पत्ति स्थिति अने प्रलय की लीला करवाने माटे सत्व रज अने तमो गुण रूप त्रण शक्ति स्वीकार करीने ब्रह्मा विष्णु ने सर्वगुरु धारण करे छे जे समस्त चर अचर प्राणियों हृदय में अंतर्यामी रूपी विराजमान छे જેમનું સ્વરૂપ અને એમની ઉપલબ્ધિનો માર્ગ બુદ્ધિના વિષય નથી જે સ્વયં અનંત છે તથા જેમનો મહિમા પણ અનંત છે અમે વારંવાર ફરીથી એમના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ જે સત્પુરુષોના દુઃખ મટાડીને એમને પોતાના પ્રેમનું દાન કરે છે દુષ્ટોની સાંસારિક વૃત્તિ રોકીને એમને મુક્તિ આપે છે તથા જે લોકો પરમહંસ આશ્રમમાં સ્થિત છે એમને એમની પણ અભિષ્ટ વસ્તુઓ દાન કરે છે કારણ કે ચર અચર સમસ્ત પ્રાણી એમની જ મૂર્તિ છે આથી કોઈને પણ કોઈના પણ પ્રત્યે ભગવાનનો પક્ષપાત નથી જે બહુ મોટા ભક્તવત્સલ છે અને હઠપૂર્વક ભક્તિ વગર સાધન કરનારા લોકો જેમની છાયાને પણ સ્પર્શ નથી કરી શકતા જેમના સમાન પણ કોઈનું ઐશ્વર્ય નથી તો પછી અધિક હોવાની તો વાત જ શું છે તથા એવા ઐશ્વર્ય નિયુક્ત હોય છે નિરંતર બ્રહ્મ સ્વરૂપ પોતાના ધામમાં વિહાર કરતા રહે છે એ ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું જેમનું કીર્તન સ્મરણ દર્શન વંદન શ્રવણ અને પૂજન જીવોના પાપો તથા નાશ કરે છે આ બધા હું જાણીતા શ્લોકો છે પ્રશ્ન સુભદ્ર શ્રવ છે નમ ત્રણ શ્લોકો જેમના કીર્તન સ્મરણ દર્શન બંધન શ્રવણ અને પૂજન જીવોના પાપોને તત્કાળ નષ્ટ કરે છે વિવેકી પુરુષો જેમના ચરણ કમળનું શરણ લઈને પોતાના હૃદયમાંથી આલોક અને પરલોકની આસક્તિને નીકળે કાઢી નાખે છે અને કોઈ પરિશ્રમ વગર જ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે એ મંગળમય કીર્તિ વાળા ભગવાન શ્રી કૃષ્ણને અનેક વાર નમસ્કાર છે મોટા મોટા તપસ્વીઓ દાદી યશસ્વી મનસ્વી સદાચાર્ય મંત્રવેતા જ્યાં સુધી પોતાની સાધનાઓને તથા પોતાને એમના ચરણોમાં સમર્પિત કરી દેતા નથી ત્યાં સુધી એમને કલ્યાણની પ્રાપ્તિ થતી નથી જેમના પ્રત્યે આત્મસમર્પણનો આવો મહિમા છે એ કલ્યાણમય કીર્તિ વાળા ભગવાનને વારંવાર નમસ્કાર છે જે પણ સાધના કરીએ એ સાધનાથી ભગવાન નથી મળતો સાધના ભગવાનને અર્પણ થયા પછી ભગવાન કૃપા કરે ત્યારે કૃપા પુરુષાર્થ તો બધો સાધક કરવાનો જ કરવાનો એને જ કરવાનો મળે એ બધો પુરુષાર્થ કરવાનો પછી પાછી પ્રાર્થના કરવાની કે ભગવાન આ કૃપા કરો તો સારો તો કૃપા જ કરાવે તો પુરુષાર્થ કેમ કરે પુરુષાર્થ છે એ રીતે ભગવાનની કૃપાનો આવાહન કરવાનો સાધન છે એટલે પુરુષાર્થ ઈશ્વર કૃપા માટે કરવાનો ઈશ્વર મળે છે કૃપાથી પણ કૃપા પુરુષાર્થ મળે છે અને માટે પુરુષાર્થ કરવાનો પછી યશ ભગવાનને આપવાનો તો ભગવાન પુરુષાર્થ કરે માટે નહીં પણ આપણે કૃપા કરે ને માટે આપણે કહ્યું છે કિરાત ગુણ આંધ્ર પુલિંદ પુલક આભીર ગંગ યવર અને ખસ વગેરે નિજ જાતિઓ તથા બીજા પાપીઓ જેમના શરણાગત ભક્તોનું શ્રવણ ગ્રહણ કરવાથી પવિત્ર થઈ જાય છે તે સર્વશક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર છે એ જ ભગવાન દુનિયાનીઓના આત્મા છે ભક્તોના સ્વામી છે કર્મકાંડીઓ માટે વેદમૂર્તિ છે ધાર્મિકો માટે ધર્મમૂર્તિ છે તપસ્વીઓ માટે તપસ્વરૂપ છે બ્રહ્મા શંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ
પોતાના શુદ્ધ હૃદયથી એમના સ્વરૂપનું ચિંતન કરતા અને આશ્ચર્યચકિત થઈને જોયા કરે છે. એ મારા ઉપર પોતાના અનુગ્રહની પ્રસાદની વર્ષા કરો. જે સમસ્ત સંપત્તિઓની સ્વામી લક્ષ્મીદેવીના પતિ છે, સમસ્ત યજ્ઞોના ભોક્તા અને ફળદાતા છે, પ્રજાના રક્ષક છે, સૌના અંતર્યામી અને સમસ્ત લોકોનું પાલન કરતા છે, તથા પૃથ્વી દેવીના સ્વામી છે, જેમણે એ દોષના પ્રગટિને અંતક પુષ્ણ અને દોષના લોકોની રક્ષા કરી છે, તથા જે એ લોકોના એકમાત્ર આશ્રય રહ્યા છે, એ ભક્ત વત્સલ સંતજનોના સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થાઓ. વિદ્વાન પુરુષ જેના ચરણ સમાવે છે, તેમનો સમાધિ શુદ્ધ થયેલી બુદ્ધિ દ્વારા આત્મ તત્વનો સાક્ષાત્કાર કરે છે, તથા એમના દર્શનની પછી પણ પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે, એ પ્રેમ અને મુક્તિ નિરૂપનાર ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેમણે સૃષ્ટિના મુકુંદ નો સામનો છે, મુકુંદ એટલે મૂ અને કુ બંને આપનારા, એનો પ્રેમ અને મુક્તિ વર્ણન છે. જાગૃત કરી કરવાને માટે દુનિયાને વિશ્વાત્રી દેવીને પ્રેરિત કરી અને તે પોતાના અંગો સહિત વેદના રૂપમાં એમના મુખમાંથી પ્રગટ થઈ એ જ્ઞાનના મૂળ કારણ ભગવાન મારા પર કૃપા કરે, મારા હૃદયમાં પ્રગટ થાય. ભગવાન જ પંચ મહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને એમાં જીવરૂપી શયન કરે છે અને પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ, એક મન અને સોળ કળાઓ યુક્ત થઈને એમના દ્વારા સોળ વિષયોનો ભોગ કર્યો છે. એ સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરી દે. સંત પુરુષ જેમના મુખ કમળથી મકરંદ સમાન જળતી જ્ઞાનમય સુધાનું પાન કરતા રહે છે, એ વાસુદેવ અવતાર સર્વે ભગવાન વ્યાસના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર છે. પરીક્ષિત, વેદ ગર્ભ સ્વયં બ્રહ્માએ નારદે પ્રશ્ન કર્યો ત્યારે આ જ વાત કહી હતી જે સ્વયં ભગવાન નારાયણે એમને ઉપદેશ કર્યો હતો અને એ જ હું તમને કહી રહ્યો છું. સ્વામીજી મહારાજ કહે છે કે આપણે ત્યાં મૌલિકતાની મહાસ્થાન નથી. મૌલિકતા સામાન્ય લોકોને પોતાનું અંગત કશું ચલાવે ને, પોતાના નામ સંપ્રદાય, પોતાના નામની પરંપરા, પોતાના નામનો શાસ્ત્ર વગેરે વસ્તુ, તો એને મહાન માનવામાં આવે છે. આપણે ત્યાં તો જે ભગવાન પણ પોતે કહેતા હોય તેના તત્વ ચક્ષી રહી, એને ત્યાં તો ચક્ષી રહી, એટલે આગળ જે ચાલતો આવે છે અને એ જ કરીએ છીએ, તો સનાતન પરંપરાનો ભાવ છે તેવો કહેવામાં આપણી મહાનતા છે. આપણને મૌલિકતાની મહાનતા નથી, આપણી વિશેષતા છે સનાતન. ભગવાન પણ કે મારા કલ્પનામાંથી નથી કહેતો, પરંપરાથી પ્રાપ્ત થયેલું છે, એવમ પરંપરા પ્રાપ્ત યોગમ છે, પરંપરા પ્રાપ્ત જ્ઞાન છે. આત્મશક્તિમવશ્ય પૂર્ણ નાભિ માત્રમઃ.
नाहं वेद परं यस्मिन्ना परं न सर्वं विभो नाम रूप गुणैर्भाव्यं सदसत्किञ्चिदन्यतः स भगवान् शरत्कोरं यत्तपःसुतमाहितः तेन केतयसेन त्वं पराशङ्कां प्रयच्छसि एतन्मे पृच्छ तत्सर्वं सर्वं न्यसपदेश्वर विजानीहि यतैर्वेदमहं बुद्धेन शासितः। आप केवल महाराज नहीं सबना पिता समस्त देवताओं में श्रेष्ठ सृष्टि करता छो। आपने मारा प्रणाम छे। आप मैंने एक ज्ञान आपो जेनाथी आत्म तत्व नो साक्षात्कार थाय छे। पिताजी आ संसार नो कक्षा शो छे, एनो आधार शो छे, एनो निर्माण कोणे कर्यो छे, एनो प्रदेश एमां थाय छे, ए कोने अधीन छे, अने वास्तवमां आ छे छी वस्तु आप आ तत्व ने एनो तत्व मने बतावो। आप तो बधुं जाणो छो, कारण के जे कंई थयुं छे थाय छे अने थशे एना तो अमे आप छो। आखो संसार हजळी पर राखेल आंबળાની સમાન આપણે જ્ઞાન દૃષ્ટિ અંતર્ગત જ છે। પિતાજી આપને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? આપ કોના આધાર પર રહ્યા છો? આપણા સ્વામી કોણ છે અને આપનું સ્વરૂપ શું છે? આપ એકલા જ આપની માયાથી પંચભૂતો દ્વારા પ્રાણીની સૃષ્ટિ કરો છો? કેવું અદભુત છે! જેવી રીતે કરોડો અનાયાસે પોતાના મોઢામાં થી ઝાડુ કાઢે છે અને એનાથી ખેત રમવા લાગી ક્રીડા કરે છે, એવી ત્યાં આપ આપની પોતાની શક્તિના આશ્રયથી જીવોને પોતાનામાં જ ઉત્પન્ન કરો છો અને પછી આપ એને છતાં પણ આપની અંદર કોઈ વિકાર થતો નથી। જગતમાં નામ રૂપ અને ગુણોથી જે કંઈ જાણી શકાય છે એમાં એવી કોઈ સત અસત ઉત્તમ મધ્યમ કે અધમ વસ્તુ નથી જોતા, જે આપના નથી જોતો હું, જે આપના સિવાય બીજા કશાથી ઉત્પન્ન થઈ પડે। આ પ્રકારે સર્વનો ઈશ્વર હોઈને પણ આપણે એકાગ્ર ચિત્તથી ઘોર તપશ્ચર્યા કરી આ વાતથી મને મોહની સાથે સાથે બહુ મોટી શંકા પણ થાય છે। શું આપથી મોટું કઈ છે? ખરું પિતાજી, આપ સર્વજ્ઞ અને સર્વેશ્વર છો, હું જે કઈ પૂછી રહ્યો છું એ સર્વ આપ કૃપા કરીને મને એ પ્રકારે સમજાવો જેથી હું આપના ઉપદેશને ઠીક ઠીક રીતે સમજી શકું। ब्रह्मोवाच सम्यक् कारुणिकस्येतं वत्सते विचिकित्सितं यदहं चोदितः सौम्य भगवद्वीर्यदर्शने नारदं तव तच्चापि यथा मां प्रब्रवीषिवोः अभिज्ञाय परं मत्तैनावत्तं यतो हि मे येन स्वरोचिषा विश्वं रोचितं रोचयाम्यहम् तस्मै नमो भगवते वासुदेवाय धीमहि यन्माया दुर्जयया मा ब्रुवन्ति जगद्गुरुं विगजचमानया यस्य चातुमीक्षापते मुया विमोहिता विकल्पन्ते ममाहमिति दुर्भियः द्रव्यं कर्म च कालश्च स्वभावो जीव एव च वासुदेवात् परो ब्रह्मण्यतोऽस्ति तत्त्वतः नारायण परा वेदा देवा नारायणाङ्गजाः नारायण परा लोका नारायण परा मपाः नारायण परो योगो नारायण परं तपः नारायण परं ज्ञानं नारायण परामृतिः कस्यापि द्रष्टुरीशस्य कोटसस्याखिलात्मनः सुष्टोऽहमीक्षरेवापि चोदितः सत्त्वं रजस्तम इति निर्गुणस्य गुणाश्रयः सर्वनिरोधेषु गृहीता मायया विभोः कार्यकारणकर्तृत्वे द्रव्यज्ञानक्रियाश्रयाः परमन्दीर्यामुक्तं मायिनं पुरुषं गुणाः स एष भगवादिन्द्रेन्द्रदोषजः कलिर्ब्रह्मन् सर्वेषां मम चेश्वरः कालं कर्म स्वभावं च माये सोमायाश्रया आत्मनिर्मिच्छया प्राप्तं विभुभूषुरुपाददे कारागुणप्रतिपरं परिणामः स्वभावतः कर्मणो जन्म मातः पुरुषादिष्टकातभूत्। ब्रह्मा जी कहते बेटा नारद,
તમે જીવોના પ્રત્યે કરુણાના ભાવ ધ્યાનમાં રાખીને આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે, કારણ કે એનાથી ભગવાનના ગુણોનું વર્ણન કરવાની પ્રેરણા મને પ્રાપ્ત થઈ છે. તમે મારા વિષયમાં જઈને કહ્યું છે કે તમારું કથન પણ અસત્ય નથી, કારણ કે જ્યાં સુધી મારાથી જે પર છે એ તત્વ એ સ્વયં ભગવાન છે એને જાણવામાં નથી આવે ત્યાં સુધી મારો એવો જ પ્રભાવ પ્રતીત થાય છે. જેમ સૂર્ય અગ્નિ ચંદ્ર ગ્રહ નક્ષત્ર ને તારા એમના પ્રકાશથી પ્રકાશિત થઈને જગતના પ્રકાશ ફેલાવે છે, તેવી રીતે હું પણ એ સ્વયં પ્રકાશ ભગવાનના ચિન્મય પ્રકાશથી પ્રકાશિત થઈને સંસારને પ્રકાશિત કરું છું. એ ભગવાન વાસુદેવનું વંદના કરું છું અને ધ્યાન પણ જેમની દુર્જય માયાથી મોહિત થઈને લોકો મને જગતગુરુ કરે છે, એ માયા તો એમની આંખોની સામે રહેતી જ નથી, ઉભી પણ નથી રહેતી, અરે જરાક નજર પડતા દૂરથી ભાગી જાય છે. પરંતુ સંસારના જ્ઞાનીજનો એ જ માયાથી મોહિત થઈને આ હું છું અને આ મારો છે એ પ્રકારે બકવાસ કરતા રહે છે, એક બકવાસ કરે છે. પ્રસન્નતાની માટે જ છે તથા એમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે પણ નારાયણમાં જ કલ્પિત છે. બધા પ્રકારના યોગી પણ નારાયણની પ્રાપ્તિના હેતુ છે, તપશ્ચર્યાઓ નારાયણ તરફ લઈ જનારી છે, જ્ઞાન દ્વારા પણ નારાયણને જાણવામાં આવે છે. સમસ્ત સાધ્ય સાધનોનો પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે. એ દ્રષ્ટા હોઈને હોઈને પણ ઈશ્વર છે, સ્વામી છે, નિર્વિકાર હોઈને પણ સર્વસ્વરૂપ છે. એમણે મને બનાવ્યો છે અને એમની દૃષ્ટિથી પ્રેરિત થઈને હું એમની ઈચ્છાનુસાર સૃષ્ટિની રચના કરું છું. ભગવાન માયાના ગુણો નિરંતર આનંદ છે. સૃષ્ટિ સ્થિતિ અને પ્રળયને માટે રજોગુણ સત્વગુણ તમોગુણ આ ત્રણ ગુણ માયા દ્વારા એમનામાં સ્વીકાર કરવામાં આવ્યા છે. આ ત્રણેય ગુણો દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાતીત નિત્યમુક્ત પુરુષને જ માયામાં સ્થિત હોઈને પણ કાર્ય કારણ અને કર્તાપણાના અભિમાનથી બાંધી દે છે. હે નારદ, ઇન્દ્રિયાદિક ભગવાન ગુણોના આ ત્રણ આવરણોથી પોતાના સ્વરૂપને સારી રીતે ઢાંકી દે છે. આથી લોકો એમને જાણી શકતા નથી. આખા સંસારને અને મારા પણ એકમાત્ર સ્વામી છે. માયાપતિ ભગવાન એક લોક થવાની ઈચ્છા કરતા પોતાની માયાથી એ પોતાના સ્વરૂપમાં સ્વયં પ્રાપ્ત કાળ કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો. ભગવાન શક્તિથી કાળે ત્રણ ગુણોનો ક્ષોભ ઉત્પન્ન કર્યો, સ્વભાવે એમને રૂપાંતરિત કર્યા અને કર્મે મહત્તત્વને જન્મ આપ્યો. દ્રવ્યશક્તિ ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિ પ્રભો ૂર્માણાકર્મસ્વભાવત ઉદપર્દયતેજોમયરૂપવત્સર્ષશબ્દવત્વેદસદ્ભુતિગુરુમાણાદાસીદંભોરસાત્મકંરૂપવત્સર્ષવચ્ચાંગોઘોષવચ્ચપરાન્વયાદ્વિશેષત્સુભિગુરુમાણાદંભસોગંધવાનભૂત વૈકારિકાર્મનોચરણી ૃતિભાવાગવચ્છોજિતા સતસ્કમ વાર્તાય ચોભયં સસુદુર્ગતમ
वर्षमूलकेशयम् कालकर्मस्वभावस्तो जीवो जीवाजीवयतम् स एव पुरुषस्तस्मा दण्डम् निर्भिद्य निर्गतः सहस्रोऽवं विगामक्षतसाननशीर्षवान् यस्येनावयवैलोकान् कल्पयन्ति मनीषिणः प्रत्यादिगतसप्तसप्तोऽर्गं च ध्वनादिभिः पुरुषस्य मुहं ब्रह्म क्षत्रमेकस्य बाहवः ऊर्मो वैश्यो भगवतः पद्भ्यां श्रोत्रोऽप्यजायत भूलोककल्पितः पद्भ्यां भुवर्लोकोऽस्य नापितः कृता सर्वलोक उरसा महर्लोको महात्मनः ग्रीवायां जनलोकश्च तपो लोकस्तनद्वयात् मूर्धपिस्तत्यलोकस्तु ब्रह्मलोकस्य नातनः तत्कट्यां चार्कलं कृत्रमुरुभ्यां वितलं विभोः जानुभ्यां सुकलं शुक्रं चन्द्राभ्यां दुकलातलम् महाकलं तु उल्फाभ्यां प्रपदाभ्यां रसातलम् पादालं पादतलत इति लोकमयः कुमार भूलोककल्पितः पद्भ्यां भुवर्लोकस्य नापितः स्वर्लोककल्पितो मूर्ध्ना इति वालोककल्पना महत्त्वविकार्थयो तेनापि ज्ञान क्रिया अने द्रव्यरूपगमकृतान् विकार्थयो ये अहंकार व्यवहारो अने विकार प्राप्त करता त्रण प्रकारनो थई गयो એના ભેદ છે વૈકારિક તૈજસ અને તામસ નારદજી એ ક્રમશઃ જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ અને દ્રવ્ય શક્તિ પ્રધાન છે જે પંચ મહાભૂતોના કારણરૂપ તામસ અહંકારનો વિકાર થયો ત્યારે એનાથી આકાશની ઉત્પત્તિ થઈ આકાશની તન્માત્ર અને ગૌણ શબ્દ છે આ શબ્દ દ્વારા જ દ્રષ્ટા અને દૃશ્યનો બોધ થાય છે જ્યારે આકાશનો વિકાર થયો ત્યારે એમાંથી વાયુની ઉત્પત્તિ થઈ એનો પણ સ્પર્શ છે પોતાના કારણ નો ગુણ આપવાથી એક શબ્દ આળમણ છે નિષ્કર્ષ અને શબ્દ દેવો છે ઇન્દ્રિયમાં સ્ફૂર્તિ શરીરમાં જીવન શક્તિ ઓજ અને બળ એના રૂપ છે કાળ કર્મ અને સ્વભાવથી વાયુનો પણ વિકાર થયો એનાથી તેની ઉત્પત્તિ થઈ એનો પ્રધાન ગુણ રૂપ છે સાથે પોતાના કારણ આકાશ અને વાયુના ગુણો શબ્દ અને સ્પર્શ પણ વાયુના છે તેજમાં છે તેજના વિકારથી જળની ઉત્પત્તિ થઈ એનો ગુણ છે રસ કારણ તત્વના ગુણ શબ્દ સ્પર્શ અને રૂપ પણ જળ છે જળના વિકારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ એનો ગુણ છે ગંધ કારણના ગુણો કાર્યમાં આવે છે અન્યાયથી શબ્દ સ્પર્શ રૂપ અને રસ આ ચારો ગુણ પણ પૃથ્વીમાં વિદ્યમાન છે વૈકારિક અહંકારથી મનની અને ઇન્દ્રિયોના દસ અધિષ્ઠાન દેવતાઓની ઉત્પત્તિ થઈ એમના નામ છે દિશા વાયુ સૂર્ય વરુણ અશ્વિની કુમાર અગ્નિ ઇન્દ્ર વિષ્ણુ મિત્ર પ્રજાપતિ તૈજસ અહંકારને વિકારથી શ્રોત્ર ત્વચા નેત્ર જીવ અને પ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણી હસ્ત પાદ ગુદા અને ગંધરેન્દ્રિય આ પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ સાથે જ્ઞાન શક્તિનું બુદ્ધિ અને ક્રિયાશક્તિનું પ્રાણ પણ તૈજસ અહંકારથી ઉત્પન્ન થયા એ શ્રેષ્ઠ બ્રહ્મવિદ જે સમયે જે પંચભૂત ઇન્દ્રિય મન અને સત્વ વગેરે ત્રણ ગુણો પરસ્પર સંબંધિત નહોતા થયા તે પોતાના રહેવાની માટે ગોબર સાધનો શરીરની રચના નહોતા કરી શકતા જયારે ભગવાને એમને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા ત્યારે તે તત્વ પરસ્પર એકબીજા સાથે મળી ગયા અને એમણે પરસ્પર કાર્ય કારણ ભાવનો સ્વીકાર કરીને દ્રષ્ટિ સંબંધીરૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી આ બ્રહ્માંડ પિંડો 1000 વર્ષો સુધી નિર્જીવ રૂપથી જળમાં પડી રહ્યું પછી કાળ કર્મની સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને એને જીવિત કર્યું તો પરિષદોમાં એક વાક્ય આવતો હોય પછી એમને એમ લાંબી લાંબી કરતા વિદ્વાન પુરુષ ઉપાસના માટે એના અંગોમાં સમસ્ત લોક અને વર્ગની વસ્તુની કલ્પના કરે છે એની કમરથી નીચેના અંગોમાંથી સાત પાતાળ અને એના પેઢોમાંથી ઉપરના અંગોમાં સાત કલ્પોની પેઢોથી ઉપરના અંગોમાં સાત કલ્પોની કલ્પના કરવામાં આવે છે બ્રાહ્મણ આ વિરાટ પુરુષનું મંગળ છે ભુજાઓ ક્ષત્રિય છે જાંગોથી વૈશ્ય અને પગોથી શુદ્રની ઉત્પત્તિ થઈ છે પગોથી લઈને કટી પર્યંત સાથે પાતાળ અને ભૂલોકની કલ્પના કરવામાં આવી છે નામીમાં કુવરલોકની હૃદયમાં સ્વર્ગલોક સ્વર્ગલોકની અને પરમાત્માના વક્ષસ્થળમાં મહર્લોકની કલ્પના કરવામાં આવી છે
એના ગળામાં ચંદ્રલોક બને સ્તનો તપોલો અને મસ્તકમાં બ્રહ્માનો નિત્ય નિવાસ સ્થાન સત્યલોક છે. એ વિરાટ પુરુષની કમરમાં અસલ જાંઘોમાં વિકલ્પ ગણોમાં પવિત્ર સુગંધો અને જંગોમાં કદાકની કલ્પના કરવામાં આવી છે. એડથી ઉપરની ગાંઠોમાં મહાકલ પંચાણ એડનો રસાતલ અને તળિયાઓમાં પાતળ સમજવો જોઈએ. આ પ્રકારે વિરાટ પુરુષ સર્વલોક મળે છે. વિરાટ ભગવાન નામકોમાં આ પ્રકારે પણ લોકોની કલ્પના કરવામાં આવે છે કે એમના સર્વમાં વૃત્તિ છે, નાભીમાં ગુવરલોક છે અને મસ્તકમાં સ્વરલોક છે. તો કલ્પના એટલે આ નિશ્ચિત નથી, આ કરે ઉપાસના છે, પણ છતાં શાસ્ત્રોક્ત ઉપાસનાઓ કરવાનો વિકલ્પ છે. બ્રહ્માજી કહે છે, જે વિરાટ પુરુષના મુખથી વાણી અને અધિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા, સાથે છંદ ગાયત્રી વિષ્ણુ વરુષ્ઠ મુખની ગુરુથી પંક્તિ અને જગતી આ સાત છંદ એમની સાત ધાતુ મંત્ર નીકળ્યા છે. મનુષ્ય પિતૃ અને દેવતાઓને ભોજન કરવા જેવું કે અમૃતમય અન્ન, સર્વ પ્રકારના રસ, રસનેન્દ્રિય અને નાગેશ્વર દેવતા વરુણ વિરાટ પુરુષની વિશ્વાસ ઉત્પન્ન થયા છે. એમના નાસા ચિત્રો વિપ્રાણ અપાન ધ્યાન ઉદાહરણ સમાન અપાન વિપ્રાણ અને વાયુ તથા જ્ઞાનેન્દ્રિય દશમીક વાર્તાઓ ગૌષધિઓની સંતાનો તથા વિશેષ બંધ ઉત્પન્ન થયા છે. એમ નેત્રેન્દ્રિય રૂપ અને તેજનિકતા નેત્ર ગોળક સ્વર્ગ અને સૂર્યની જન્મભૂમિ છે. સમસ્ત દિશાઓને પવિત્ર કરનાર તીર્થ કાનોથી તથા આકાશ અને શબ્દ સ્વતંત્ર નીકળ્યા છે. એનું શરીર સંસારની બધી વસ્તુઓનો સાર ભાગ અને સૌંદર્યનો ખજાનો છે. બધા યજ્ઞ સ્પર્શ અને વાયુની પ્રજાથી નીકળે છે. એમના રોમાં બધા ઉદ્ભિજ પદાર્થોના જન્મસ્થાન છે અથવા કેવળ નાશ જેનાથી યજ્ઞ સંપન્ન થાય છે. એમના કેશ લાલી પૂછ અને નફો શિવા રોડો વગેરે નફો તથા પૂજાઓથી
પ્રાયઃ સંસારની રક્ષા કરનારનો ફળ પ્રગટ થયા છે. તેમનું ચાલવું ફળ ઉદ્ભૂત હોવા સ્વગ્રહ આશ્રય છે. તેમના ચરણ પણ પ્રાપ્તિની રક્ષા કરે છે અને ભયોને ઉગાડી દે છે તથા સમસ્ત કામનો અને પૂર્તિ એમનાથી થાય છે. વિરાટ કૃષ્ણ લિંગ જળ વીર્ય સૃષ્ટિ મેઘ અને પ્રજાપતિ નો આધાર છે તથા એમની જનનેન્દ્રિય મૈથુન જનિત આનંદ નો ઉત્તમ છે. હે નારદજી, વિરાટ કૃષ્ણની પાય ઇન્દ્રિય યમ મિત્ર અને મળ ત્યાગ તથા ગુદાધ્વાર હિંસા નિવૃત્તિ મૃત્યુ અને નરક ઉત્પત્તિ સ્થાન છે. એમની જીવમાંથી પરાજય અધર્મ અને અજ્ઞાન નાડીઓમાંથી નતો નથી હાડકાઓની પર્વતોને નિર્માણ કર્યું છે. એ નવદરમાં મૂળ પ્રકૃતિ રસનામની ધાતુ તથા સમુદ્ર સમસ્ત પ્રાણીઓને એમનું મૃત્યુ સમાયું છે. એ હૃદય મનની જન્મભૂમિ છે. હે નારદ, હું તમે ધર્મ સરકારી શંકર વિજ્ઞાન અંતઃકરણ આ બધા જ એના ચિત્ર આશ્રિત છે. એટલું ભણાવું હું તમે તમારા મોટાભાઈ સરકારી શંકર દેવતા દૈત્ય મનુષ્ય નાગ પક્ષી મૃગ સાપ વગેરે જંતુઓ ગંધર્વ અપ્સરાઓ યક્ષ જીવા જલસ્તર પ્રજાપતિ નામ વિવંદિત પતિ
गंगलो अप्सराओ राक्षसो भूत प्रेत सर्प पशु पुत्र सिद्ध विद्या से चार वृक्ष आदि नाना प्रकार ना जीव जे आकाश जल स्थल में रहनारा छे ग्रह नक्षत्र केतु तारा वीजळी अने वादळ आ बधुं विराट पुरुष जे छे આ સંપૂર્ણ વિશ્વ જે કઈ પણ હતું છે અને હશે એ બધાથી દેવાયેલ છે અને બધાને એક વેદ રહ્યા છે એની અંદર આ વિશ્વ એના કેવળ 10 આંગળીના પરિમાણમાં જ સ્થિત છે. બ્રહ્માંડના 7 આવરણનું વર્ણન કરતા વેદાંત પ્રક્રિયામાં આવું માન્યું છે. પૃથ્વી 10 ગણો જળ છે, જળથી 10 ગણો અગ્નિ છે, અગ્નિ 10 ગણો વાયુ, વાયુ 10 ગણો આકાશ, આકાશ 10 ગણો અહંકાર, અહંકારથી 10 ગણો મહત્તત્વ અને મહત્તત્વની 10 ગણી મૂળ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ ભગવાનના કેવળ એક પાદમાં છે. આ પ્રકારે ભગવાનની મહત્તા પ્રગટ કરવાની છે અને દશાંગનો ન્યાય કહેવામાં આવે છે. જે રીતે સૂર્ય પોતાના મંડળના પ્રકાશિત કરતો બહાર પણ પ્રકાશ ફેલાવે છે એમ પુરાણ પુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વ્યાપ્ત ગ્રંથ પ્રકાશિત કરતો એની બહાર અંદર સર્વત્ર એક રસ પ્રકાશિત થાય છે. એ મુનિવર જે કે મનુષ્યની ક્રિયા અને સંકલ્પથી બને છે એનાથી તે પર છે અને અમૃત અને અભયપદ મોક્ષનો સ્વામી છે. આ જ કારણ છે કે કોઈ પણ એની મહિમાનો પાર પામી શકતો નથી. સંપૂર્ણ લોક ભગવાન એક પાદ માત્ર અંશ માત્ર છે. તથા એમના અંશ માત્ર લોકોમાં સમસ્ત પ્રાણી નિવાસ કરે છે. ભૂમલોક, ભુવનલોક અને સ્વર્ગલોક ખૂબ જ મહદ લોક છે. એનાથી ઉપર પણ જન તપન સત્ય લોકો ક્રમશ અમૃત અક્ષય અને અભયનો નિત્ય નિવાસ છે. જન તપન સત્ય ત્રણ લોકો બ્રહ્મચારી વનપ્રસ્થ અને સંન્યાસ નિવાસ કરે છે. દીર્ઘકાલીન બ્રહ્મચરિત્ર એક ગૃહસ્થ ભૂલોક, ભુવનલોક અને સ્વર્ગલોક અંદર નિવાસ કરે છે. શાસ્ત્રમાં બે માર્ગ બતાવે છે. એક અવિદ્યા રૂપ કર્મ માર્ગ સકામ પુરુષો માટે છે અને બીજો ઉપાસના રૂપ બીજા માર્ગ જે નિષ્કામ ઉપાસકો માટે છે. મનુષ્ય બે માંથી કોઈ એક નો આશ્રય લઈને ભોગ પ્રાપ્ત કરાવનાર દક્ષિણ માર્ગ થી અથવા મોક્ષ પ્રાપ્ત કરાવનાર ઉત્તર માર્ગ થી યાત્રા કરે છે. પરંતુ પુરુષોત્તમ ભગવાન આ બંનેના આધારભૂત છે. જેમ સૂર્ય પોતાની પોતાના કિરણોની સરળ પ્રકાશિત કરતો પણ સર્વથી અલગ છે, તેમ જે પરમાત્માથી આ ઇન્દ્રાણી અને પંચભૂત એકાદશ ઇન્દ્રિય અને ગુરુ વિરાટ ઉત્પત્તિ થઈ છે એ પ્રભુ પણ આ સમસ્ત વસ્તુઓની અંદર અને એમના રૂપમાં રહેતો એમનાથી સર્વથા અતિક છે. જે સમયે વિરાટ પુરુષના નાભિ કમળમાંથી મારો જન્મ થયો એ સમયે એ પુરુષના અંગો અતિરિક્ત મને બીજી કોઈ યજ્ઞની સામગ્રી મળી નહીં. ત્યારે પછી મેં એમના અંગોમાં જ યજ્ઞના અંદર પશુ યુગ કુશ યજ્ઞભૂમિ અને યજ્ઞયુગ ઉત્તમ કાળની કલ્પના કરી. મેં ઋષિ શ્રેષ્ઠ યજ્ઞ માટે આવશ્યક પાત્ર વગેરે વસ્તુઓ જવ ચોખા વગેરે ઔષધિઓ ઘી આદિ વગેરે સ્નેહ પદાર્થો છરસ લોખંડ માટી જળ યુગ યજુ સ્થાન ધાતુ મંત્ર યજ્ઞોના નામ મંત્ર દક્ષિણાવરણ દેવતાઓના નામ પદ્ધતિ ગ્રંથ સંકલ્પ તંત્ર અનુષ્ઠાન નિમિત્તિ ગતિ મતિ શ્રદ્ધા પ્રયશિત અને સમર્પણ આ સમગ્ર યજ્ઞ સામગ્રી વિરાટ કૃષ્ણ અંગોમાંથી લેખિત કરી. આ પ્રકારે વિરાટ કૃષ્ણ અંગોથી જ બધી સામગ્રી સંગ્રહ કરીને મેં એમની એ સામગ્રીઓથી એ યજ્ઞ સ્વરૂપ પરમાત્માનું યજ્ઞ દ્વારા યજ્ઞ કરી યજ્ઞને યજ્ઞ પ્રયત્ન દેવામાં. ત્યાર પછી તમારા મોટા ભાઈ આ નવ પ્રજાપતિ પોતાના મિત્રને પૂર્ણ સમાવિત કરીને વિરાટ અને અંતર્યામી રૂપ નિશ્ચિતર એ પુરુષની આરાધના કરી. આ પછી સમય સમય પર મનો ઋષિ પિતૃ દેવતા દૈત્ય અને મનુષ્ય યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી. એ નારદ આ સંપૂર્ણ વિશ્વ એ જ ભગવાન નારાયણમાં સ્થિત છે. એ સ્વયં તો પ્રાકૃત ભાવથી રહ્યું છે પરંતુ સૃષ્ટિના પ્રારંભમાં મારા દ્વારા બહુ બધા ગુણો ગ્રહણ કરી રહી છે. એમની પ્રેરણાત્મક સંસ્થાની રચના કરું છું. એમને અધીન રહીને રુદ્ર એનો સંહાર કરે છે અને એ સ્વયં વિષ્ણુના રૂપથી એનું પાલન કરે છે. કારણ કે એમણે તત્વ રજાને તમને ત્રણ શબ્દો સ્વીકાર કરી રાખી છે કે બેટા જે કે તમે પૂછ્યું હતું એનો ઉત્તર મેં તમને આપ્યો છે. ભાવ અથવા ભાવ કાર્ય અથવા કારણના રૂપમાં એ કોઈ પણ વસ્તુ નથી જે ભગવાનથી ભેદ ન હોય. એ પ્યારા નારદ હું પ્રેમપૂર્ણ અને ઉત્કંઠ હૃદયથી ભગવાનના સ્મરણમાં મગ્ન રહું છું. આથી મારી વાણી ક્યારેય અસત્ય થતી દેખાતી નથી, મારું મન ક્યારેય પણ અસત્ય સંકલ્પ કરતું નથી અને મારી ઇન્દ્રિયો પણ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કરીને કુમાર્ગમાં જતી નથી. હું વેદ મૂર્તિ છું, મારું જીવન તપસ્યા મળશે, મોટા મોટા પ્રજાપતિ મારી વંદના કરે છે અને હું એમનો સ્વામી છું. પહેલા મેં બહુ નિષ્ઠાથી યોગનું સર્વાંગ અનુષ્ઠાન કર્યું હતું.
પરંતુ હું મારા મૂળ કારણ પરમાત્મા સ્વરૂપને જાણી ન શક્યો. આત્માત્મનાત્માનં સંયચ્છતિ ચ.